રાજુલામાં હિન્દુ સંગઠનો દ્વારા આતંકવાદી હુમલા સામે પગલાં ભરવા માટે આવેદનપત્ર પાઠવવામાં આવેલું છે. વૈષ્ણોદેવી દર્શનાર્થી પર આતંકવાદી હુમલા સામે પગલાં ભરવા રાજુલામાં વિશ્વ હિન્દુ પરિષદ બજરંગ દળ દ્વારા આવેદનપત્ર પાઠવવામાં આવેલું હતું. સાથે આતંકવાદીના પૂતળાનું દહન કરવામાં આવેલું હતું. રાજુલા હોસ્પિટલ ચોકમાં વૈષ્ણોદેવી દર્શનાર્થીની બસ પર આતંકવાદી હુમલાના વિરોધમાં આતંકવાદી નષ્ટ કરવા કેન્દ્ર સરકાર દ્વારા પગલાં ભરવા માંગણી સાથે મહામહિમ રાષ્ટ્રપતિ સુધી પહોંચાડવા રાજુલા વિશ્વ હિન્દુ પરિષદ દ્વારા આવેદનપત્ર પાઠવી પૂતળા દહન કરવામાં આવેલું હતું. વિશ્વ હિન્દુ પરિષદના પ્રમુખ યુવરાજભાઈ ચાંદુ, ચિરાગબી જોશી, મનીષભાઈ વાઘેલા, વિનુભાઈ મિસ્ત્રી, શ્રીરામ, જયરાજભાઈ ધાકડા તથા રાજાભાઈ ધાકડા, કેતનભાઈ દવે, નિમેશભાઈ ઠાકર સહિતના બજરંગ દળના તથા પરિષદના કાર્યકર્તાઓ જોડાયેલા હતા. ચિરાગબી જોશીએ જણાવેલું હતું કે કેન્દ્ર સરકાર આતંકવાદીઓને નષ્ટ કરવા પગલાં ભરે દેશમાં અવારનવાર હુમલા સામે વધુ કડક બનવા જણાવેલું હતું. કેતનભાઈ દવેએ જણાવેલું હતું કે વિશ્વ હિન્દુ પરિષદ તથા બજરંગ દળ દ્વારા પુતળા દહન કરવામાં આવેલું હતું. સાથે મામલતદાર કચેરી ખાતે પહોંચી આવેદનપત્ર પાઠવવામાં આવેલું હતું. દેશમાં ઠેર ઠેર આતંકવાદી હુમલાના વિરોધમાં રાજુલામાં પણ આ વિરોધ થયેલો છે.